મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પર્સનલ લોન વિશે ઘણા બધા લોકોને પૈસાની જરૂર હોય છે પરંતુ તેની પાસે કોઈ મિલકત નથી હોતી અથવા તો કોઈ પણ વસ્તુ ગીરવે મૂકવા માટે નથી હોતી તો એના માટે આ બેસ્ટ વિકલ્પ છે પર્સનલ લોનનો અહીં મિત્રો આજે આપણે વાત કરી શકીએ ઓછા વ્યાજે તમને કઈ કઈ બેંક છે એ આ લોન આપી શકે છે મિત્રો તમને પાંચ લાખ રૂપિયા સુધીની વગર ગેરંટી લોન છે એ મળવાપાત્ર રહેશે તો પર્સનલ લોન વિશેની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો વાત કરીએ સૌપ્રથમ પર્સનલ લોન શું છે તો કે આપણે કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવીએ તેને સંબંધિત બેંક દ્વારા સ્થાપિત વ્યાજ દર આધારિત હોઈ શકે છે બેન્કો દર નિર્ધારિત કરવા માટે તેને સ્થાયી રીતે રાખવા માટે કેન્દ્રીય વિત્ત પ્રબંધન સંસ્થા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે એ નિર્ણયો લે છે અને સમયાંતરે પોતાના વ્યાજ દરો છે એમાં ફેરફાર પણ કરે છે માર્ચ બે હજાર તેવીસના સમયમાં કેટલીક ભારતીય બેંકો દ્વારા દરોની પ્રક્રિયાઓમાં ફેરફાર કરી છે જે ઓછા વ્યાજ દર પર વિભાજીત કરવામાં આવી છે તેથી આ બેન્કોની યાદી બદલાતી રહી છે અને તેમાંથીને કોઈ પણ બેંક ઓછા વ્યાજ દર પર ખાતા ઓપન કરી ઓછા વ્યાજે લોન છે એ આપી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારે પર્સનલ લોનની જરૂર પડે તો કઈ રીતે મેળવવી જો તમને અચાનક પૈસાની જરૂર હોય અને તમારી પાસે કોલરેટર તરીકે કોઈ પણ મિલકત ન હોય તો તમારે વ્યક્તિગત લોન એ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે વ્યક્તિગત લોન એટલે મિત્રો પર્સનલ લોન પર્સનલ લોન લેતા પહેલાં આ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે તમને ગેરંટી વગર પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર છે અને મિત્રો આજે આપણે વાત કરીશું કે કઈ પાંચ બેંકો છે કે જે તમને સસ્તા વ્યાજ દરે લોન છે એ આપે છે પર્સનલ લોન એ એવી લોન છે જે તમે કોઈ પણ ક્વોલેટરલ ગેરંટી વિના જ મેળવી શકો છો જો તમને અચાનક રૂપિયાની જરૂર પડે તો તમે દેશમાં એવી પાંચ બેંકો છે જે ખૂબ જ સસ્તા વ્યાજ દરે પર્સનલ લોન છે એ આપી રહી છે ત્યાંથી તમે લોન છે એ મેળવી શકો છો તો મિત્રો હવે આપણે આ પાંચો બેંક વિશે માહિતી મેળવીએ સૌ પ્રથમ વાત કરીશું પંજાબ નેશનલ બેંક પંજાબ નેશનલ બેંક જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે આ વ્યક્તિગત બેન્ક તેના ગ્રાહકોને માત્ર નવ પોઈન્ટ આઠ ટકાના વ્યાજ દરે પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ આપે છે તો મિત્રો પંજાબ નેશનલ બેંક છે જે અહીંયા દર તમે જોઈ શકો છો તમને પાંચ લાખની જરૂર હોય તો નવ પોઈન્ટ આઠ ટકાના વ્યાજદરે તમને લોન આપે છે મિત્રો અહીં આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ પરંતુ આ વ્યાજ દરોમાં છે એ ફેરફાર થતા રહે છે તો તમારે છે એ બેંકે જઈ અને તપાસ કરવાની રહેશે કે અત્યારે કેટલો વ્યાજદર ચાલી રહ્યો છે ત્યાર પછી આગળની બેંકની વાત કરીએ તો બેંક ઓફ મહારાષ્ટ્ર છે તો અહીં બેંક ઓફ મહારાષ્ટ્ર પણ તેના ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન છે એ આપે છે જો તમારે પાંચ વર્ષ માટે પાંચ લાખની પર્સનલ લોન લેવી હોય તો બેંક દ્વારા આઠ પોઈન્ટ નવ ટકાના વ્યાજ દરે તમને લોન છે એ આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીશું યસ બેંક વિશે યસ બેંક તેના ગ્રાહકોને પાંચ વર્ષ માટે પાંચ લાખ રૂપિયા દસ ટકાના વ્યાજ દરે આપે છે અને આમાં તેમના ગ્રાહકોને મહિને દસ હજાર છસો ને ચોવીસ રૂપિયા જેટલી હપ્તાની રકમ છે એ ચૂકવવી પડે છે તો મિત્રો આગળ રકમ છે એ વધઘટ થઈ શકે છે ત્યાર પછી આગળ વાત કરીએ તો એસબીઆઈ બેંકની વાત કરીએ જેમાં એસબીઆઈના ગ્રાહકો દસ પોઈન્ટ પંચાવન ટકા વ્યાજ દરે પાંચ લાખની પર્સનલ લોન જેમાં ગ્રાહકો પાસેથીને દર મહિને ઈએમઆઈ તરીકે અંદાજે દસ હજાર સાતસો ને પચાસ રૂપિયાથી વધુ રકમ છે એ ભરવી પડે છે છે તો એ રીતે તમને લોન મળવાપાત્ર ત્યાર પછી મિત્રો બેંક ઓફ બરોડાની વાત કરીએ તો બેંક ઓફ બરોડાના ગ્રાહકોને પાંચ લાખ રૂપિયાની પર્સનલ લોન પાંચ વર્ષના સમયગાળા માટે દસ પોઈન્ટ બે ટકાના વ્યાજ દરે છે ઈ ઓફર આપવામાં આવે છે તો મિત્રો આ પાંચેય બેન્કો તમે રૂબરૂ મુલાકાત લઈ અને વધુ માહિતી મેળવી શકો છો અત્યારે કેટલો વ્યાજ દર છે તે પણ જાણી શકો છો અને એમાં તમારે લોન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ વિગત તમે બેંકે જઈ અને રૂબરૂ જ જાણી શકશો તો મિત્રો આશા રાખું છું કે પર્સનલ લોન વિશે તમને માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો અથવા તો તમે તમારી નજીકની બેંકમાં જઈ અને વધારે તપાસ કરી શકો છો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ